નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારી માટે ખૂબ ખરાબ સમાચાર છે. નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે, એટલે કે કોરોનાના હાલ વર્તમાન કેસની સંખ્યા 14 થઈ ગઈ છે. 14માંથી 8ને રજા આપી દેવામાં આવી છે, જ્યારે હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે અને નવા 3 દર્દીઓ ઉમેરાયા છે. પરંતુ આ 3 દર્દીઓ પણ મુંબઈના જ છે, એટલે કે મુંબઈ સે આયા કોરોના, એના જેવી હાલત થઈ મુંબઈથી 6 કોરોનાના કેસ નવસારીને હવાલે કરવામાં આવ્યા છે. આજે જે નવા 3 કેસ નોંધાયા છે તેમાં છે લતેશ કનુભાઈ પટેલ, ચીખલી તાલુકાના સરૈયા ગામના પટેલ ફળિયામાં રહે છે અને તેઓ મુંબઈ ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભરતભાઈ ખંડુભાઈ પટેલ ટંડેલ બોરજી માછીવાડના રહેવાસી છે. એ જ રીતે અનિકેત પ્રવીણભાઈ પટેલ મોહનપુર અમલસાડના રહેવાસી છે. આ 3ની હિસ્ટ્રી મુંબઈની છે. મુંબઈથી તેઓ અહીંયા નવસારી આવ્યા હતા. આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ લીધા અને આ સેમ્પલમાં તેઓના પોઝિટિવ રિપોર્ટ આવતા હાલ તેઓને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. આમ કોરોના મુક્ત જિલ્લો હવે કોરોના યુક્ત જિલ્લો થઈ ગયો અને 6 કેસ નવા કોરોનાના હાલ સારવાર હેઠળ છે. અગાઉના 3 કેસ જે નોંધાયા હતા એ પણ મુંબઈથી જ આવેલા હતા, તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને નવા 3 કેસ ઉમેરાયા છે. આમ નવસારી જિલ્લામાં હાલ વર્તમાન 6 દર્દીઓ કોરોનાના પોઝિટિવ જે સારવાર હેઠળ છે અને બાકીના 8 દર્દીઓ સાજા થઈને પોતાના નિવાસસ્થાને છે. ત્યારે હવે આપણે સૌએ વધુ કાળજી રાખવાની છે. બહારથી આવનાર તમારી અડોસ પડોસમાં કોઈ આવે તો તાત્કાલિક તમે આરોગ્ય વિભાગને જાણ કરજો, કારણ કે અત્યાર સુધીના કોરોનાના જે પણ કેસો નોંધાયા છે એમાં મોટાભાગે બહારથી અહીંયા નવસારી જિલ્લામાં આવેલા હોય તેવા નોંધાયા છે. ત્યારે હવે આ 3 કેસના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે તે તપાસવાનું આરોગ્ય વિભાગે ચાલુ કર્યું છે. અગાઉ જે 3 કેસ હતા અને એમની સાથે જે સંપર્કમાં આવેલા હતા એ તમામના સેમ્પલ લેવાયા હતા અને તમામના સેમ્પલ નેગેટિવ આવ્યા છે, જે આપણા માટે જરાક સારી બાબત છે, કારણ કે સંપર્કમાં આવ્યા બાદ પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં તકેદારી પૂર્વક માટે તેમને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.